ખાતે ભઠારા ફળિયામાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર 12માં ડોક્ટર કવિતા મીરા સચદેવની સ્મૃતિમાં સત્યમના ઉપક્રમે છાત્રોને પતંગ, ફિરકી, તલની ચીકી તથા દાબેલી વિતરણ કરવાનો કાર્યક્રમ શ્રી શંકરભાઈ સચદેવના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ હતો. શાળામાં અંદાજે 100 જેટલા બાળકોને વિતરણ કરાયેલ હતું. શાળામાં પતંગ, ફિરકી, તલની ચીકી તથા દાબેલીનું વિતરણ બાદ ભુજના આર્થિક રીતે પછાત વિસ્તારોમાં પણ વિતરણ કરાયેલ હતું. શ્રી શંકરભાઈ સચદેવે આર્થિક સહયોગ આપેલ હતો. આ પ્રસંગે શ્રી શંકરભાઈ સચદેવ, શ્રી રશ્મિભાઈ પંડ્યા, શ્રી વિભાકરભાઈ અંતાણી, શ્રી ચંદ્રકાંતભાઈ શાહ, શ્રી મધુકાંતભાઈ ત્રિપાઠી, શ્રી અનવરભાઈ નોડે, ભૈરવીબેન વોરા, શાળાના આચાર્ય પ્રેમકુમારભાઈ ગજરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાશ્મીરાબેન ઠક્કર તથા આભાર દર્શન વિજયભાઈ માણેકે કરેલ હતું. સરકારી પ્રાથમિક શાળા નંબર 12, જેમાં સમાજના આર્થિક રીતે નબળા લોકોના વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 99.99% જેટલી છે. મકર સંક્રાંતિ એટલે પતંગનો ઉત્સવ, ફિરકીનો ઉત્સવ, તલની ચીકીનો ઉત્સવ અને ફરસાણનો ઉત્સવ. મારી દીકરી ડૉક્ટર કવિતા એ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પંચમુખ હનુમાન ગલી અને વોકરા ફર્યા અને આજુબાજુની વિસ્તારના છેવાડાના બાળકો એમની સાથે દર વર્ષે પતંગ ઉડાડવાની અને એમને નાસ્તો કરાવવાની લિજ્જત માણતા હતા. તો એને જે વસ્તુ પ્રિય હતી, આપણે કહીએ ને ગમતાનો કરીએ ગુલાલ, તો એને પ્રિય એવી વસ્તુ દર વર્ષે આપણે કરીએ છીએ. અને જુદી જુદી સ્કૂલમાં બાળકોને પતંગ, ફિરકી, તલની ચીકી અને કચ્છની ફેમસ દાબેલી એ દર વર્ષે જેમ આયોજન કરીએ છીએ, તેમ આ વર્ષે પણ પ્રાથમિક શાળા નંબર 12 અને પછી આર્થિક રીતે પછાત વિસ્તારોમાંનું આયોજન કરેલું છે. ખૂબ જ જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે પતંગ એટલે નાના મોટા, યુવાન, અબાલ, વૃદ્ધ બધાને ઉડાડવાનું મન થાય, અને મકર સંક્રાંતિ આવે ત્યારે મોટા માણસો પણ સ્વાભાવિકપણે નાના થઈ જતા હોય છે. તો બાળકો તો સહેજ છે, સ્વાભાવિક છે કે માણે જ, અને દર વર્ષે એ રાહ જોતા હોય. અને 2-3 દિવસ પહેલાં એમના શિક્ષકો અને હેડમાસ્ટરને પૂછે કે સાહેબ પતંગ ક્યારે આવશે, ફિરકી ક્યારે આવશે, નાસ્તો ક્યારે આવશે.